નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છુમાસું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી નદીઓની બચાવવી ખર્ચાળ છતાં આધુનિક ટેકનોલોજી જરૂરી સાબરમતીમાં પ્રદૂષણ મામલે ઉદ્યોગોને કોઈ રાહત નહીં હાઈકોર્ટ વિદ્યાર્થીની પ્રેક્ટિકલ એક્ઝામ બાયન્સની પ્રેક્ટિકલ સોમવારથી એક્ઝામના દિવસે જ માર્ક અપાશે સ્કૂલની એનઓસી રદ કરવા મુદ્દે હાઈકોર્ટનો સવાલ સ્કૂલની અરજી ચકાસવાની જવાબદારી સરકારની નથી કોલેજોમાં ચેકિંગ લેબ ગ્રાઉન્ડ પૂરતા ક્લાસરૂમ સફાઈ જેવી સુવિધા ન ધરાવતી જીટીયુની કોલેજોમાં ચેકિંગ જુનિયર ક્લાર્કની પરીક્ષા નવમી તલાટી મંત્રીની ત્રેવીસમી એપ્રિલે લેવા પંચાયત મંડળની તૈયારી રાજ્યના દરેક જિલ્લામાંથી પંચાયત સેવા પસંદગી મંડળે પરીક્ષા કેન્દ્રોની યાદી મંગાવી

758 રૂપિયા નું વીજ બિલ બાકી છે યુજીબીસીએલ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે તો વોટર વર્કર્સ નું બિલ બાકી છે 21 1 2023 ના રોજ 25 1 2023 ના રોજ અપાઈ છે પાલિકાને નોટિસ તો આમ વ્યક્તિ નું કોઈ બિલ બાકી હોય તો કડકમાં કડક કાર્યવાહી કરાય છે પરંતુ હાલ નગરપાલિકા નું જ લાખો રૂપિયા નું બિલ બાકી છે તો શું તંત્ર કોઈ કાર્યવાહી કરશે આમ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે શહેરમાં ઇન્કમ ટેક્સના સર્ચ યથાવત જોવા મળી રહ્યું છે શહેરમાં રોડ અને બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરોના ઘર અને ઓફિસોમાં ઇન્કમ ટેક્સની કાર્યવાહી તો બે દિવસથી શરૂ છે શહેરના આરટીઓ સર્કલ આસપાસ આવેલી ચાર મોટા કોન્ટ્રાક્ટરોને ત્યાં સર્ચ ચાલુ છે તો એચએસ ખણુશિયા અનિલ વિજાપુરા જી એચ વિજાપુરા અને એપેક્સ ગ્રુપમાં તેમજ ઇન્કમ ટેક્સ દ્વારા સર્ચ કાર્યવાહી કરાઈ રહી છે હાઈવે સહિતના સરકારી કોન્ટ્રાક્ટરનો મોટો કારોબાર ચલાવતા ગ્રુપ પર સર્ચની કાર્યવાહી વિજાપુરા અને ખણુશિયા પેઢી રાજ્ય બહાર મોટા કોન્ટ્રાક્ટના કામકાજોનો કારોબાર ધરાવે છે તેમજ ડઝન બંધ વાહનો સાથે આયકરની ટીમો શહેરમાં અનેક સ્થળોએ પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી બીજી તરફ વાત કરીએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ હવે નવમી એપ્રિલે જુનિયર ક્લાર્ક અને ત્રેવીસમી એપ્રિલે તલાટી મંત્રીની પરીક્ષા લેવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ માટે પંચાયત બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટી મંત્રીની પરીક્ષા માટે રાજ્યના દરેક જિલ્લામાંથી પરીક્ષા કેન્દ્રોની યાદી પણ મંગાવી છે લાખોની સંખ્યામાં વિદ્યાર્થી જે પરીક્ષા આપવાના છે તેમજ પરીક્ષાની જે તારીખો છે તે આપવામાં આવી છે તેમજ આ સાથે જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા લેવાની છે તેની તથા તલાટીની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ નક્કી કરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ ની એન્જિનિયરિંગ ફાર્મસી એમબીએ એમસીએ આર્કિટેક્ટ વિદ્યા શાખાની ચારસો કોલેજમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટેની તેમજ એફિલિએશન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. એમાં લેબોરેટરી ગ્રાઉન્ડ, પૂરતા ક્લાસરૂમ સ્ટાફનો ભાવ હોય તેવી કોલેજોમાં ચેકિંગ કરવામાં આવશે. આ ઇન્સ્પેક્શન પ્રક્રિયા જુલાઈ સુધી ચાલશે. જીટીયુએ આ અંગેનો પરિપત્ર કરી વિવિધ કોલેજોમાં એફિલિએશન પ્રક્રિયા આગળ વધારવા માટે અરજી તેમજ મંગાવી છે. જે અંતર્ગત કોલેજો એક વર્ષ માટે રિન્યુઅલની અરજી કરી શકશે, ઉપરાંત જે તે વિદ્યાશાખાની નવી કોલેજો શરૂ કરવા માટે કોલેજોમાં નવી બ્રાન્ચ કે નવો કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી માટે અરજી મંગાવે છે કોલેજોમાં અનુસાર તેમજ ટીમ તેમજ જીટીયુની ઓફિસ માટેની તેમજ ઓફિલિયેશન માટેની પરમિશન લેવાની હોય છે જીટીયુ ના પોર્ટલ પર નિયત સમયગાળામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જીટીયુમાં ઓનલાઈન અરજીઓ આવ્યા બાદ તેની ચકાસણી કરાશે જેમાં જે તે કોલેજોમાં ઉપલબ્ધ શૈક્ષણિક અને માળખાકીય સવલતોની ચકાસણી કરવામાં આવશે પચીસ થી ત્રીસ ટકા જેટલી સવલતોને લગતી ત્રુટીઓ કે ખામીઓ હશે તેવી કોલેજોમાં ઇન્સ્પેક્શન હાથ ધરાશે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાની ખાનગી સ્કૂલની એન ઓસી રદ કરાતા શાળા સંચાલકે હાઈકોર્ટમાં

મશીનરી નથી જમીન છે કે નહીં તે જોવાની ફરજ તો સરકારની આવે સરકારે ખરાઈ કર્યા વગર સ્કૂલને જમીન આપી એટલે સરકારે છેતરપિંડી તેમજ કહી શકાય તેમજ અરજીમાં એવી રજૂઆત કરી હતી કે તેમની ધોળકા નજીકની સ્કૂલની એનઓસી સરકારે રદ કરી છે તે અંગે સંચાલક સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી આ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે કોર્ટે સરકારને એવો સવાલ કર્યો હતો કે સ્કૂલની જમીન એને કરવાનું કામ સરકારનું છે હાઈકોર્ટે સરકારને બે દિવસમાં આ અંગે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ખાતે પૂજનની ઉજવણી કરવામાં આવી આ મોબાઈલ યુગમાં માતા પિતાના ઋણ વિશે અને સંસ્કારોનું સિંચન થાય એ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી બાળકોએ પોતાના માતા પિતાને તિલક કરી પૂજનની શરૂઆત કરી તથા માતા પિતાની આરતી ઉતારી ભવ્યતા અનુભવી હતી માતા પિતા મોટી સંખ્યામાં હાજર રહીને શાળા સંચાલકોનો ઉત્સાહ વધાર્યો હતો બાળકોએ પણ આ કાર્યક્રમ ને હર્ષોલ્લાસ સાથે સફળ બનાવ્યો હતો

તો ગોધરા નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સીતાસાગર અને લક્ષ્મણ સાગર તળાવ ફરતે બનેલ વોકવે જર્જરિત તેમજ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે ત્યારે નગરપાલિકાની અયોગ્ય જાળવણી અને બે જવાબદારી જેવા વર્તનથી વોકવે પર મોટા પ્રમાણમાં ગંદકીના ઢગ તથા જાડી ચાકડા ઉગી નીકળ્યા છે નગરપાલિકા દ્વારા વોકવે સાફ સફાઈ અને રિપેરિંગ માટે સમયાંતરે મોટા પ્રમાણમાં ફાળવવામાં આવતી હોય છે તેમ છતાંય પણ વોકવે પર ગંદકી અને જર્જરિત હાલતમાં જોવા મળી રહેલી છે જેને લઈને શહેરીજનોમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે વોકવેને વહેલી તકે સમાર કામ કરીને ચાલુ કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માંગ ઉઠવા પામે છે ગોધરા શહેરે મુખ્ય અડીને આવેલ વોકવે બનાવેલી દિવાલો તૂટી ગયેલી છે તેમજ વોકવેના રસ્તા પર મોટા ભાગે ખાડા પડેલ છે અને લાઇટો પણ તૂટી ગયેલી છે જેના કારણે અંધકારનો લાભ લઈને લુખા તત્વો પણ ત્યાં ફરી રહ્યા છે જેથી સમયાંતરે તેનું સમારકામ કરવામાં આવે અને પ્રજાહિત માટે ખુલ્લું મૂકવામાં આવે તો હજારોની સંખ્યામાં લોકો પોતાના પરિવારના સાથે વોકવેનો લાભ લઈને પણ પોતાનો સમય વિતાવી શકે એમ છે

વિચિત્રફ નજર કરીએ તો રાજ્યમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની પ્રાયોગિક પરીક્ષા સોમવારથી શરૂ થશે શહેરમાં તેમજ સત્યાવીસ કેન્દ્રો પરથી અઢાર હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે પ્રાયોગિક પરીક્ષા માટે ત્રણસો થી વધારે શિક્ષકોને ગેરહાજર રહે છે તો પૂર્વ મંજૂરી મેળવીને ફરી પરીક્ષા આપી શકશે કેન્દ્રો પર બે સેશનમાં પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે જેમાં પહેલું સેશન દસ થી એક વાગ્યા દરમિયાન અને બીજું સેશન બપોરે બે થી પાંચ વાગ્યા સુધીનું રહેશે એક બેચમાં વીસ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે તેમજ હોલ ટિકિટ જનરલ લેબ મેન્યુઅલ એપ્રોન તેમજ કેલ્ક્યુલેટર કંપાસ બોક્સ સ્લાઇડ બે કેવિટી સ્વાઇડ નાનું બ્રશ કવર સ્લીપ તો પ્રાયોગિક પરીક્ષાનું મૂલ્યાંકન સરકારી પ્રતિનિધિ કરશે દરેક લેબમાં ત્રણ શિક્ષક હશે જેઓ પ્રાયોગિક પરીક્ષા લેશે ઉપરાંત દર બે દિવસે ઝોનલ અધિકારીની બદલી કરવામાં આવશે વિચિત્રફ નજર કરીએ તો સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે થયેલી સુમોટોમાં રાહત માંગતી આશીમા કંપનીની અરજી હાઈકોર્ટે ફગાવી છે આશિમા કંપનીએ રજૂઆત કરી હતી કે તેણે ઔદ્યોગિક કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી છે તે શરૂ કરવા જીપીસીબી અને કોર્પોરેશન પાસે મંજૂરી માંગતી અરજી કરી છે તેના પર અનેક રજૂઆત કરવા છતાં કોઈ રાહત મળી નથી હાઈકોર્ટે જીપીસીબીને આ અંગે યોગ્ય આદેશ કરે તો તેમના યુનિટ ફરીથી શરૂ થઈ શકે ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે એવો સવાલ કર્યો હતો કે જેડલટી પ્રોજેક્ટ ઘણો ખર્ચાળ છે આ સીમા દ્વારા એવી દલીલ કરાઈ હતી કે ઝેડલટી ઓપરેટ કરવાની પદ્ધતિ રૂપિયા આઠથી દસ કરોડ જેટલી મોંઘી છે દરેક યુનિટને તેનો ખર્ચ પોષાય નહીં તેમજ ખંડપીઠે એવી ટકોર પણ કરવામાં આવી હતી કે પ્રદૂષણ અટકાવવા માટે આ વૈકલ્પિક રસ્તો ઘણો ખર્ચાળ છે પરંતુ ટેકનોલોજીનો લાભ લેવો પડે ખંડપીઠે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ઝેડ માટે શું કરી શકાય એ અંગે પણ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે તો આજના અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત